વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, સૌને જય શ્રી કૃષ્ણ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ એક વિષય કલરોમાં આપણે આગળનું ચેપ્ટર ચાલુ કરીએ, એટલે કે ચેપ્ટર નંબર 5. આપણો પાઠ અમે સો 5મો છે, તેમાં આજે આપણે ફળ અને શાકભાજીની ઓળખ મેળવીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર 5 આપણે કલરોની ચોપડીમાં 5મો પાઠ ચાલુ કરશું. તો પાઠનું નામ શું છે? અમે સો. ચાલો અહીં સરસ મજાના ગીતો આપણે ગાશું, નાના નાના જોડકણા ગાશું અને ચિત્રો દ્વારા. તો ચાલો ફટાફટ, તો અહીં શું છે? શાકભાજી અને ફળો. અહીં આપણે શાકભાજી અને ફળોની સમજ મેળવીશું અને ઓળખ મેળવીશું. તો ચાલો ફટાફટ, અહીં શું આપેલું છે? બાળ મિત્રો, કેરી અને કેળા, બટાકા અને રીંગણ, આ બધા શું છે? ફળ અને શાકભાજી. કેરી અને કેળા ફળ છે, બટાકા અને રીંગણ શાકભાજી છે. તમે જરૂર ખાધા હશે, ફળો અને શાકભાજી આપણી તંદુરસ્તી વધારે છે. ઋતુ પ્રમાણે વિવિધ ફળો અને શાકભાજી ખાવા જોઈએ. શું કહે છે? કે શાકભાજી અને ફળો ખાવાથી આપણે તંદુરસ્ત રહીએ છીએ અને ઋતુ પ્રમાણે આપણે અહીં ફળો અને શાકભાજી બદલાયા કરે છે, કે ઋતુ પ્રમાણે જ શાકભાજી અને ફળો નવા નવા આવ્યા કરે છે. તો ચાલો, અહીં ફળો અને શાકભાજીના સરસ મજાના જોડકણા આપ્યા છે, આપણે ગાશું. તો જો આ ચિત્ર તમને શેનું દેખાય છે? હા, બટાકાનું. બટાકા તો બધાને ભાવે છે, તમને પણ ભાવે છે ને? હા, તો આ છે બટાકું. તો ચાલો બટાકાનું સરસ મજાનું ગીત ગાઈએ. બટાકુ રે બટાકુ, બટાકુ રે બટાકુ, નદીની રીતમાં ઉગતું, નદીની રીતમાં ઉગતું, બાળકને એ ભાવતું, શાકનો રાજા કહેવાતું, શાકનો રાજા કહેવાતું. હવે એમાં જાણવા જેવું શું છે? તો બટાકા દુનિયાનું સૌથી વધારે ખવાતું શાકભાજી છે. કેમ? કેમ કે બટાકા સૌને ખૂબ જ ભાવે છે, એટલા માટે આપણી દુનિયામાં બટાકા છે એ સૌથી વધારે ખવાય છે. અને બટાકુ છે એ ક્યાં ઉગે છે? તો નદીની રેતમાં ઉગે છે. ચાલો હવે બીજું ગઈશું. તો આ ચિત્ર શેનું છે? તો કોબીજનું. તો ચાલો કોબીનું ગીત ગાઈ નાખીએ. એક પાન બીજું પાન, એક પાન બીજું પાન, પાનની અંદર પાન, પાનની અંદર પાન, લીલા દોડા પાંદડા, લીલા દોડા પાંદડા, કોબીજ મારું નામ. હવે એમાં જાણવા જેવું શું છે? પાઉંભાજી બનાવવા માટે કોબીજ જોઈએ. તમારા મમ્મી પાઉંભાજી બનાવે તો એમાં કોબીજ ઉપયોગ કરે છે ને? હા, કોબીજ બનાવવા, પાઉંભાજી બનાવવા કોબીજનો ઉપયોગ થાય છે. તો ચાલો હવે એવી રીતે બીજું સરસ મજાનું આપણે જોડકણું ગાઈ નાખીએ. તો કેનું છે? તો દૂધી. તો ચાલો દૂધીનું ગાઈ નાખીએ. દૂધી કહે હું લાંબી લીસી, દૂધી કહે હું લાંબી લીસી, મારી પાસે છે છાલ, મારી પાસે છે છાલ, વધારે સ્વાદ જો લેવો હોય તો, વધારે સ્વાદ જો લેવો હોય તો, નાખો ચણાની દાળ, નાખો ચણાની દાળ. તો શું કહે છે દૂધી? કે હું તો લાંબી લીસી છું, મારી પાસે છાલ છે, મારો સ્વાદ જો લેવો હોય ને તો એમાં શું, શેનું શાક બનાવવાનું? દૂધી અને ચણાની દાળનું શાક બનાવવાનું. એ તમને ખૂબ જ મજેદાર લાગે છે. હવે શું છે જાણવા જેવું? દૂધી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. દૂધી ખાવાથી આપણા શરીરનું વજન ઘટે છે. હવે આ ચિત્ર શેનું છે? ફળ. કયું ફળ છે? કેરી. કેરી તો બધાને ભાવે ને? હા, તો ચાલો કેરીનું સરસ મજાનું ગીત ગાઈ નાખીએ. મીઠી કેરી સૌને ભાવે, મીઠી કેરી સૌને ભાવે, ઉનાળે એ આંબે આવે, ઉનાળે એ આંબે આવે, રાજા કહી સૌ બોલાવે, રાજા કહી સૌ બોલા, મારા માટે મમ્મી લાવે. કેરી કઈ ઋતુમાં આવે? ઉનાળામાં. ઉનાળાની ઋતુમાં કેરી આવે છે. હવે એમાં જાણવા જેવું શું છે?
કેરીના ગોટલામાંથી નીકળતી ગોટલીમાંથી શું બને? મુખવાસ. તમારા મમ્મી બનાવે છે ને? હા, કેરીની ગોટલીમાંથી મુખવાસ બને છે. હવે આગળ છે, શું છે આ? સંતરા. તો ચાલો, ખાટો મીઠો સ્વાદ મારો, ખાટો મીઠો મારો સ્વાદ. શું કે છે? ખાટો મીઠો મારો સ્વાદ, બાળકોને હું આવું યાદ, ઉનાળામાં કરશો ન બાદ, સંતરા કહીને કરજો સાદ. સંતરાનો સ્વાદ કેવો હોય? ખાટો મીઠો. અને એ ઉનાળાનું ફળ છે, અને ઉનાળામાં એને બાદ કરાતું નથી, કેમ કે ઉનાળામાં સંતરા બહુ જ આવે છે અને ખાટા મીઠા ખાવાની મજા આવે છે. હવે જાણવા જેવું શું છે? તરસ લાગે છે તો સંતરાનો રસ પી શકાય, તેથી ભૂખ સારી લાગે છે. સંતરાનો રસ પીએ ને તો આપણી તરસ પણ છીપાય છે અને ભૂખ પણ સારી લાગે છે. ચાલો હવે આ ચિત્ર શેનું છે? કેળાનું. તો મારામાં કોઈ બીજ ન હોય, મારામાં કોઈ બીજ ન હોય, હું ફળ લાંબુ ને છાલવાડું, હું ફળ લાંબુ છાલવાડું, દાંત ના હોય તે પણ ખાય, દાંત ના હોય તે પણ ખાય, હું મીઠું ને નરમ નરમ કેળું. હવે શું કહે છે? કેળામાં બી હોતા નથી, કેળામાં બી ન હોય. હવે જાણવા જેવું શું છે? કાચા કેળામાંથી શું બને? વેફર. અને મીઠા કેળા ખવાય. આગળના પ્રશ્ન જોઈશું, 69-69 માં. ગીત પરથી માગ્યા મુજબ ઉત્તર લખો. અહીં પ્રશ્ન છે 1. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પર ખરું કરો. આપણે અહીં 4 વિકલ્પ આપ્યા છે, સાચો જવાબ હોય એમાં ખરાની નિશાની કરવાની છે. તો ચાલો, પહેલું શું છે? બટાકા ક્યાં ઉગે છે? પહેલું છે નદીની રેતમાં, નદીના પાણીમાં, દરિયા કિનારે કે પહાડો પર. તો આપણે ગીત ગાયું ને બટાકાનું, તો બટાકાના ક્યાં ઉગે છે? તો નદીની રેતમાં. તો આપણે પહેલામાં ખરાની નિશાની કરશું, બટાકા નદીની રેતમાં ઉગે છે. ત્યારબાદ છે, પાઉંભાજી બનાવવા માટે કયું શાકભાજી જોઈએ? સાચા વિકલ્પ પર ખરું કરો. તો પહેલું છે દૂધી, બીજું છે કારેલું, ત્રીજું છે કાકડી કે કોબી. તો કોબી. પાઉંભાજી બનાવવા માટે કોબી જરૂરી છે, બરાબર? તો કોબીમાં ખરાની નિશાની કરો. ત્યારબાદ છે ત્રીજું, લાંબી અને લીસી શાકભાજી કઈ છે? પહેલું છે ટીંડોળા, બીજું છે કારેલા, ત્રીજું છે દૂધી કે ચોથું છે ગાજર. તો લાંબી અને લીસી શાકભાજી કઈ? ટીંડોળા તો નાના નાના હોય, કારેલા પણ નાના નાના હોય, અને ગાજર પણ નાના હોય. સૌથી લાંબુ શું હોય? દૂધી. તો દૂધીમાં ખરાની નિશાની કરો. છે ચોથું, દૂધીના શાકમાં સાની દાળ નાખીને તો શાક વધારે ભાવે? આપણે દૂધીનું જોડકણું ગાયું ને, તો દૂધીના શાકમાં આપણે કયું દાળ નાખીએ તો શાક સરસ મજાનું લાગશે? તો પહેલું છે ચણાની દાળ, બીજી છે મગની દાળ, ત્રીજી છે તુવેરની દાળ કે ચોથું ધાણાની દાળ. તો ચણાની દાળ. દૂધી સાથે ચણાની દાળ નાખીએ તો શાક સરસ મજાનું બને છે અને સરસ વધારે પડતું ભાવે છે. તો ચાલો, ચણાની દાળમાં ખરાની નિશાની કરો. ત્યારબાદ છે પાંચમું, દૂધી સાના પર થાય? ઝાડ પર થાય છે, છોડ પર થાય છે, વેલા પર થાય છે કે ઝાડ અને છોડ બંનેમાં થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, દૂધી છે એ વેલા પર થાય છે, તો આપણે વેલા પર ખરાની નિશાની કરશું. દૂધી ક્યાં થાય? વેલા પર. તો વેલા પર ખરાની નિશાની કરો. ત્યારબાદ આગળ છે છઠ્ઠું, કેરી કઈ ઋતુમાં આવે છે? પહેલું છે ઉનાળામાં, બીજું છે શિયાળામાં, ચોથું ત્રીજું છે ચોમાસામાં કે ચોથું શિયાળા અને ચોમાસામાં. તો વિદ્યાર્થી મિત્રો, કેરી છે
તે ઉનાળાની ઋતુમાં આવે છે. તો આપણે ઉનાળાની ઋતુમાં ખરાની નિશાની કરશું. કેરી ઉનાળાની ઋતુમાં આવે છે. ચાલો સાતમું, સંતરાનો સ્વાદ કેવો હોય છે? પહેલું ખાટો મીઠો, બીજું કડવો, ત્રીજું તુરો કે તીખો. તો સંતરા ખાટા મીઠા હોય છે, તો આપણે ખાટા મીઠામાં ખરાની નિશાની કરશું. ત્યારબાદ છે આઠમું, લાંબુ અને છાલવાળું ફળ કયું છે? પેલું છે ચીકુ, સફરજન, સંતરા કે કેળું. તો ચીકુમાં છાલ હોય પણ એ છાલ આપણે ખાઈ શકીએ. સફરજન છે તો સફરજનની પણ છાલ ખાઈ શકીએ. સંતરું છે તો સંતરું લાંબુ હોતું નથી પણ ગોળ હોય છે. પણ કેળું લાંબુ અને છાલવાળું હોય છે. તો આપણે કેળામાં ખરાની નિશાની કરશું. છે પાના નંબર 70માં નવમું, નીચેનામાંથી કયું ફળ છે? પેલો ગુલાબ, ચીકુ, દૂધી કે મૂળો. આપણે ફળ પૂછ્યું છે, ગુલાબ ફૂલ છે, ચીકુ ફળ છે, તો ચીકુમાં આપણે ખરું કરશું. દૂધી શાકભાજી છે અને મૂળો પણ શાકભાજી છે. ત્યારબાદ છે દસમું, નીચેનામાંથી કોનો સ્વાદ કડવો હોય છે? ચીકુ, સંતરું, કારેલું કે ચોળી. તો કારેલું. કારેલું સ્વાદે કેવું હોય છે? કડવું. તો કારેલામાં ખરાની નિશાની કરો. હવે આગળ છે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે, દુનિયામાં સૌથી વધારે ખવાતું શાકભાજી ખાલી જગ્યા છે. તો કયું શાકભાજી સૌથી વધારે ખવાય છે, દૂધી કે બટાકા? તો શું જવાબ આવશે? બટાકા. તો આપણે બટાકાની નીચે લીટી કરશું અને ખાલી જગ્યામાં લખશું બટાકા. બટાકા. બીજી ખાલી જગ્યા છે, બાળક માટે કેરી ખાલી જગ્યા લાવે છે. તો કોણ લાવે છે, મમ્મી કે ભાઈ? તો મમ્મી. તો ખાલી જગ્યામાં લખો મમ્મી. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા કહીને કરજો સાથ. તો કોને? સંતરા, કેળા કે કેરી? શું જવાબ આવશે? તો સંતરા. સંતરા કહીને કરજો સાથ. તો અહીં લખો સંતરા. ત્યારબાદ છે ચોથું, તરસ લાગે તો ખાલી જગ્યાનો રસ તરસ છીપાવે છે. તો દૂધીનો કે સંતરાનો? તો સંતરાનો. તો ખાલી જગ્યામાં લખો સંતરા. ત્યારબાદ છે પાંચમી ખાલી જગ્યા, તો ખાલી જગ્યા નરમ હોય છે અને તેનો સ્વાદ મીઠો લાગે છે. તો બટાકા કે કેળા? તો કેળા. કેળા નરમ હોય છે અને સ્વાદમાં કેવા હોય છે, મીઠા. તો ખાલી જગ્યામાં લખો કેળા. પ્રશ્ન 3, આપેલા વાક્યમાંથી સાચા વાક્યની સામે સાચુંની અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો. અહીં આપણે ઘણા બધા વાક્ય આપેલા છે, એમાંથી સાચું હોય તો સાચું કરવાનું અને ખોટું વાક્ય હોય તો ખોટું કરવાનું છે. તો પહેલું વાક્ય છે, બાળકોને બટાકાનું શાક ભાવતું નથી. તો આ વાક્ય કેવું છે, સાચું કે ખોટું? તો ખોટું, કેમ કે બાળકોને બટાકાનું શાક ખૂબ જ ભાવતું હોય છે. એટલે પહેલામાં કરો ખોટું. ત્યારબાદ બીજું વાક્ય છે, કોબીજના પાંદડાનો રંગ લાલ અને ધોળો હોય છે. તો આ વાક્ય પણ કેવું છે, ખોટું, કેમ કે કોબીના પાંદડાનો રંગ કેવો હોય છે, ધોળો. ત્યારબાદ છે ત્રીજું વાક્ય, દૂધીનું શાક છાલ ઉતાર્યા વિના પણ કરી શકાય છે. તો સાચું આવશે કે ખોટું? તો દૂધીનું શાક છાલ ઉતાર્યા વિના કરી શકાતું નથી. તો એ પણ વાક્ય કેવું આવશે, ખોટું. ત્યારબાદ છે ચોથું, મીઠી કેરી સૌને ભાવે છે. તો સાચું આવશે કે ખોટું? તો સાચું, મીઠી કેરી સૌને ભાવે છે. તો એમાં આપણે સાચું કરો. ત્યારબાદ છે, કેરીની ગોટલીમાંથી મુખવાસ બને છે. તો કેરીની જે ગોટલી નીકળે છે ને, એમાંથી તમારા મમ્મી પણ મુખવાસ બનાવતા જ હશે. તો વાક્ય કેવું આવશે, સાચું. તો આપણે આમાં સાચું કરશું. ત્યારબાદ છે છઠ્ઠું, ઉનાળામાં સંતરા ખાવા ન જોઈએ.
तो साचो आवशे के खोटू? तो खोटू वाक्य। तो उनाळामां आपणे संतरा खावा जोईए एटले विधान केवुं छे? खोटू। त्यारबाद छे सातमुं, केळामां बी होय छे, तो आ वाक्य केवुं छे? खोटू, केम के केळामां बी होता नथी, तो आ वाक्यमां खोटू करो। त्यारबाद छे छेल्लुं वाक्य, काचा केळामांथी वेफर बने छे, तो आ वाक्य केवुं छे? साचुं, काचा केळामांथी वेफर बनी शके छे, तेमां साचुं करो। तो विद्यार्थी मित्रों, हवे आजनुं होमवर्क छे कलरवनी आइडियल चोपड़ीमां आपणे पाना नंबर 68, 69 अने 70 जेवी रीते विडियोमां आपणे लखाव्युं ने तेवी रीते खाली जग्या, ऑप्शन अने खरा खोटा लखवाना छे, એ પણ તમારે તમારી ચોપડીમાં સારા અક્ષરે। હવે મળશું આપણે આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો।